શું નામ છે? મારું શિવભદ્ર છે. જયારે ખાસ કરીને કોરોના વખતે આપ ખાનગી સેક્ટરમાં નોકરી કરતા હતા, કેટલી સેલરી હતી? મારી ત્યાં અમારે 5500 રૂપિયા સેલરી હતી. પછી કેવી રીતના નોકરી જે છે કોરોના કાળ દરમિયાન જયારે લોકડાઉન થયું, કેવી રીતના નોકરી ગુમાવી? પછી કોરોના કાળના હિસાબે બધું લોકડાઉન થઈ ગયું, ધંધા બધા ઠપ થઈ ગયા. પછી જે નાની નાની કંપની હતી તે લોકોએ બધા સેલરી પર્સન ને એમ કહી દીધું ભાઈ હવેથી કંપની ચીપ પોસાતું નથી. પછી બધાને ફ્રી કરી દીધા. એમાં મારી નીચી ટીમ હતી 35 લોકોની. પછી બધા લોકો ફ્રી થઈ ગયા. પછી ત્યારે એ સમયમાં કંઈ પણ નહોતું. અત્યારે મારી પાસે જમીન હતી થોડી. પછી એવું વિચાર કર્યું કે અત્યારે કાંઈ જોબ છે ને તો શું કરું. પછી અમે લોકો એવું નથી કર્યું કે કંઈ વાંધો નહીં, જમીન છે તો હવે જમીનમાં ખેતી કરીએ. તે પછીથી આજે 1 વર્ષ થઈ ગયું. તો એ ખેતીમાં 1 વર્ષનો અમે એટલી ઉપર લીધી જેટલી મારું સેલરી પેકેજ હતું ને એની બમણી થઈ ગયું. તો એવું થયું કે ભાઈ આ તો મારું પોતાનું થઈ ગયું. ઓલું હું કોઈ બીજા ઉપર હતો કે કામ કરીને પછી લોકો મને સેલરી પ્રોવાઈડ કરતા હતા. આત્મનિર્ભર. હા, અત્યારે એમ આત્મનિર્ભર થઈ શકે કે ભાઈ હું ખુદ પોતાના આત્મનિર્ભર થઈ શકું. ખાસ કરીને પરિવારમાં કેટલા સભ્યો? પરિવારમાં મારે મારા વાઇફ છે, મારા મધર છે અને 5 સિસ્ટર છે. જેવું નામે રહેતી છું અને એક નાનો બાળક છે મારે. કમાવાળું? હા, હું એક જ છું. ખાસ કરીને કેટલો અભ્યાસ કર્યો છે? હું MBA નો સ્ટુડન્ટ છું. પછી જે જોબ હતી શોધવાની ટ્રાય કરી હતી? ના, પછી સ્ટાર્ટિંગમાં તો 6-7 મહિના લોકડાઉન જેવું હતું. પછી મેં ટ્રાય કરી હતી પણ આ જ્યારે હું ખેતી લાગ્યો તેની ઉપજની આવક જોયું ને તો મારે બમણી આવક થઈ. પછી એવું થયું એના કરતા હું ખુદ પોતે આત્મનિર્ભર કેમ ન થાવ એમ, જેથી કરીને કંઈક નવું નવું પ્લાનિંગ કરીએ કે તબેલા બનાવવા એવો પ્લાનિંગ નેક્સ્ટ જનરેશનમાં પ્લાન કરવું હતું. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.